પ્રકૃતિ ટોપ, પ્રવૃત્તિ ટોપ, પસંદગી ટોપ અને પ્રશંસા સ્તર હાઈ લેવલ. નાનકડામાં નાનકડું સારું કામ કોઈ પણ કરીને આવ્યું હોય, કોઈ પણ મારી યોગ્યતાને પાત્રતા કેટલી છે એ તમને ખબર નથી, મને પોતાને ખબર છે. મારે દિલ્હી જવું નહોતું, આ મહાપુરુષ શ્રી તમારે દિલ્હી જવાનું છે. મારી દલીલોમાં બધી દલીલો સાહેબે તોડી, મારી ઈચ્છા છે તમે દિલ્હી જાઓ. અને અનુભવની વાત કરું છું, અનુભવની વાત, ત્યારથી સમર્પણ ભાવ જે હતો એના કરતા હાઈટ ઉપર પહોંચ્યો. આ સંઘ તો બહુ સારો, મુંબઈના દિલ્હીના સંઘે માટુંગા બિપિનભાઈ મારા ગયા પેલા દિલ્હીના સંઘની મીટિંગ મળી હતી કે આચાર્ય શ્રી કા ચાતુર્માસ દિલ્હી મેં ચાહિયા હી નહીં હમકો, જયપુર સુધી દિલ્હીનો કોઈ સંઘ મને વિનંતી કરવામાં તૈયાર નહીં, જોયા નહીં મારા સાહેબ, ના જોયા ની મીટિંગ. અને બે ગચ્છાની પત્તીને વાસ્તવિકતા લખી, સાહેબ આ દિલ્હીના સંઘની જનરલ મીટિંગમાં મારું ચોમાસું ન થાય ના ઠરાવો થઈ રહ્યા છે. અને ગચ્છાધિપતિ મને એક શબ્દ લખ્યો હતો, મને કે સૂર્ય ઉગે અને જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ એના પ્રકાશ ફેલાતા જાય, તમારા દિલ્હી તરફ કદમ વધતા જશે અને બધા રસ્તા અનુકૂળ થતા જશે. અને અનુભવ કરી, હું એ અનુભવ કરી રહ્યો, દિલ્હી ગયો અને જે ગાંડા થઈ ગયા દિલ્હી વાળા, આ તાકાત મારી નહોતી. અમને બધાને, તમને સદબુદ્ધિ કેટલી મળે પછીની વાત, પણ અમને બધાને ભગવાન કરાવજે 75મા વર્ષે ગચ્છાધિપતિ આગળ મેં આ સદબુદ્ધિ માંગીએ છીએ. એક જ સદબુદ્ધિ આપ અમને આજ્ઞા કરો છો ત્યારે અમને એટલી શ્રદ્ધા પણ આપી દો કે આજ્ઞા સાથે આજ્ઞા પાડવાની તાકાત પણ આપ જ આપો છો. આ ગચ્છાધિપતિ ખાલી આજ્ઞા નથી કરતા, આજ્ઞા સાથે આજ્ઞા પાલનની તાકાત પણ આપે છે. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા, જય ઘોષ જય ઘોષ.